આપણી સામે જોતો પણ નથી. આપણે સૌ પણ તો અહીંયા છીએ, કાનો ત્યાં કેમ જોઈ રહ્યો છે? કનૈયા અહીંયા જુઓ, રાધા પણ અમારી સાથે છે. મારી રાધા? કોણ રાધા? મેં તો આ નામ ક્યારે સાંભળ્યું પણ નથી. તમે રાધા નહીં, સ્વયંની રાધાને નથી ઓળખતા? એમ ત્યારે તો આ રાધા છે. આનો પૂર્ણ પરિચય જાણીએ? આ કઈ દિશાથી આવી છે, કયા દેશથી આવી છે, કોની પુત્રી છે, અહીંયા અમારા ગામે કઈ રીતે પહોંચી, શું ઈચ્છે છે, અને આ સુંદર ગોપીઓની વચ્ચે આ સાધારણ કન્યા શું કરી રહી છે? ગોપીઓ, જરા મને જણાવો કે આ કોણ છે અને ક્યાંથી આવ્યો છે અને ગોકુળમાં શું કરી રહ્યો છે? ગોકુળનો છોરો છું. ગલી ગલી માં માખણ ચોરે છે એમ ત્યારે અને ગોપીઓને હેરાન કરે છે. મને તો આ ગ્વાળબાળ નથી લાગતો. એ છોરી, મારો પરિચય નહીં પૂછ. જે જેટલું અધિક મારા વિશે જાણે છે એટલા જ ગૂંચવાતા જાય છે, મારાથી દૂર થઈ જાય છે, અને જે લોકો જેટલું મારા વિશેમાં ઓછું જાણે છે એટલા જ મારા અધિક નિકટ રહે છે. મેં સાંભળ્યું છે કે યશોદા મૈયાનો એક છોરો છે જે મલાઈ માખણ ચોરવા માટે પ્રસિદ્ધ છે. આ ક્યાંક એ ચોર તો નથી? બચીને રહેજે, જે મને બહુ પ્રિય લાગે છે એને હું ચોરી લઉં છું. કૃષ્ણ, રાધા નહીં, પહેલા રાધા પછી કૃષ્ણ. રાધા કૃષ્ણ.